बनराज माता जो ने पाथर रे रूड़ी फूल डाकेरी से शिवा फूल डाकेरी से काले तारी वीर पथारी पाथर से विष भुजाली काले तारी वीर पथारी पाथर से विष भुजाली તો સાહેબ પણ આપણા પરગણામાં કાંઈ પણ પ્રસંગ હોય ને આ તમે કલ્પના કરો કે 15,000 માણસ દૂધે વાળું કર્યા છે હે આજુબાજુની ડેરીઓ બંધ થઈ ગયો એ તમામ દૂધ જેણે અહીંયા પોગાડે તમામ ભાઈઓને તાળીઓથી વધાવો તમામ માલધારી ભાઈઓને હું ધન્યવાદ આપું છું બસ સમય આવે ઉભા રહ્યો હો હોની ફરજ હોવ લઈ લો જેને રખોપા કરવા છે એ રખોપાની જવાબદારી લઈ લ્યો જેની પાસે દૂધની જવાબદારી છે એ દૂધની જવાબદારી લઈ લ્યો હા બે ત્રણ જણા એવા હોય ને બેઠા બેઠા કીધા માળો દેખું લામી જો એ ભી આવો વેલકમ બધાને હાચવી લ્યો પણ ધર્મનો હાકલો પડે ત્યારે 18-1 બનો આપણી અંદરોઅંદર બસ વાત એટલી આપણી ઉર્જા ખતમ ન કરો બેસી જાઓ અને આપણે આ બની શકે ને તો આ માઇક થોડા ખુલ્લા કરજો આ હેઠે જે એનો અવાજ આ મારા કાન સુધી એ આ બધા માઇક તમારે હાટું છે આ શાર જે મૂક્યા ને એ અમારે હાટું છે આ જે શાર એટલે નાના નાના અમે મોટા નથી રાખ્યા હો ભાઈ હા નાના નાના રાખ્યા છે બાકીના બધા માઇક તમારા માટે જો આમ તમે સાંભળો આ આ કેવડા વોલ્ટના સાઉન્ડ લગાડ્યા બરાબર તોય આપણે અમુક એમ કહેતા કે પાછળ નથી સંભળાતું અમે એમ કહે કે અમને નથી સંભળાતું અમને તો સંભળાય જ પછી ક્યાં જવું પણ તમે સાંભળજો એક સમય એવો હતો માઇક જ નહોતા વડીલોને ભાફ લાવને આપણે વડીલો બેઠાને પૂછ્યો માઇક નહોતા એ 11મો પાઠ હોય 20મો પાઠ હોય અને આપણા ગામડામાં કેવળ રામસાગર ઉપર ભજન થતા હતા તોય સાહેબ આપણને હિમાળે સંભળાતા હતા વગર માયકે હિમાળે સાંભળાતા તક નહોતા સાંભળાતા હું કામ માણા અંદરથી શાંત હતો ને તો બહારનું સાંભળી શકતો હતો આજ માણા અંદરથી જ એટલો ઉકળે છે ને બહારનું કાંઈ સાંભળતો જ નથી સાંભળતો નથી એમની જોતોય નથી આ મુંબઈ જેવા શહેરમાં મોબાઈલ હાથમાં હોય નાજો જતો હોય વાતો કરતો કરતો થાંભલે ભટકાય ને એની હારે ભટકાણો એ એને ખબર સોરી સોરી અરે થાંભલો છે હું તારો બાપ ઘણા ખૂટિયારે ભટકે જ ના પગે લાગે ગાય નથી ખૂટ્યો છે જોતો એક ભાઈ આમ જો તમને હવાઈને જ કરાવી શાંત થઈ જાવ ને એટલે મારે તમને દાંત કઢાવવા મારી પાસે ગંજાનનો સાટો છે નહીં જ્ઞાન બધું સંતો પાસેથી લેવાય આવા મહાપુરુષો પાસેથી લેવાય અમારી પાસે હવાઈ છે બરાબર દાંત કાઢો અને જેવું આપણે અંદર આનંદ આવે ને એટલે તરત આપણી અંદર ભગવાન પ્રવેશ કરે છે અમથા બેઠા બેઠા વળ આવે ને તો માનવાનું કે હરામ આવ્યું અંદર જો તમે જે બહેનો અહીંયા જેટલા બેઠા તમારે અખતરો કરી લેવાનો તમે લોટ બાંધો ને રોટલીનો લોટ જો આપણે તો હજી બાંધીએ છીએ શહેરમાં તો હવે ત્યાં તો ધીરે ધીરે રહોડાય વિયા જવાનો હા હા મહેમાન તો હેના ડોકાય પછી ત્યાં પણ હજી આપણા ગામડામાં હચવાનું છે બાપ હાથવી રાખજો કારણ આ દેશના તમામ સાહિત્યકારો આ દેશના તમામ લેખકો આ દેશના તમામ સંતો હજી આ દેશની મા ઉપર ભરોસો રાખીને બેઠા છે કે હજી શિવાજીને જન્મ દેશે તો આ જ દેશે સાપરાતને જન્મ દેશે તો આ જ દેશે રામવાળાને જન્મ દેશે તો આ જ દેશે રામને જન્મ દેશે તો આ જ દેશે અને કૃષ્ણને જન્મ દેશે તો આ જ દેશે અને આવા સંતોને આ જનેતાઓએ જન્મ દીધો ધરાવીન ધાન નિભજે કુડવીન માડુન હોય જેસલ જખરા નિભજે જેની મા ઓથલ હોય આ દેશની જનેતા પાસે બેનું દીકરીઓ પાસે મોટી જવાબદારી છે દાખલો હા અમારો આપણે આપણી આપણા જે યુવાન કે આપણે બધાય
ગમે એટલા વાગ્યા ઘરે જાય તો કોઈ નોંધ નહીં લે, ગામે નોંધ નહીં લે. રાતના તમે એકલા મોટરસાઇકલ લઈને એક વાગ્યા નીકળો તો એવી નોંધ ન લે, ભાઈ બહાર ગયા હશે. પણ મને એક એક કહો કે ઈદ રીતે આપણી બેન દીકરી એકલી જો રાતે એક વાગે ઘરે આવી હોય તો કેવડી જવાબદારી છે આપણી માતાઓની. આ અદભુત વાત છે સાહેબ. અને ઘરમાં વાતાવરણ તો ધર્મનું આપણા બહેનો જ ઊભું રાખે છે ને. સવારમાં વહેલા ઊભા થઈ જાય, પાઠ પૂંજા કરી, ધૂપ દીવા કરી, પછી જે કાંઈ સવારમાં જે ઘૂઘેશ ખાતા હોય, કોઈ ભાખરી ખાતા હોય, કોઈ રોટલી ખાતા હોય, કોઈ રોટલો ખાતા હોય, એ બધું તૈયાર કરીને પછી કહે કે હવે જાગો એરુ ભાઈ જાગો. તોય ઓલા ઘણા હુવા દે ને. એક બેન એના પતિ ને જગ્યા ઉભા થાવ મારે ભાખરી કરવી. ઓલો કે હું જાઉં તાવડી ઉપર હું તો જેને જાગવું થતી તમે હું કરજો. એક બેન ના પતિ બીમાર એટલે 5-6 દિવસ થયા ને, એટલે એની પત્નીએ પૂછ્યું કે કાંઈક ફેર પડ્યો, એટલે કે આમ દવા લીધી કાંઈ ફેર પડ્યો. હા ભણજો મજા આવશે. હા ચાવડે બોલે શું કે કાંઈ ભાસ્કર ભાઈ ની દવા લીધી કાંઈ ફેર ન પડ્યો, રમણીકભાઈ ની દવા લઈ આવ્યો કાંઈ ફેર ન પડ્યો, ધીરુભાઈ ની દવા લઈ આવ્યો કાંઈ ફેર ન પડ્યો, વિજયભાઈ ની દવા લીધી તોય કાંઈ ફેર ન પડ્યો, છેલ્લે ભટદાદા ની દવા લીધી તો એમાંય કાંઈ ફેર ન પડ્યો. પછી એની પત્નીએ કીધું કે તમે એક કામ કરો, નાથાભાઈ ની દવા લઈ આવો. તો એ તો તારા ડોહા ઢોર ડોક્ટર છે. તકે તમને એની જ લાગુ પડશે, માણાની દવા તમને નહીં લાગુ પડે. તકે કેમ તમે તમારા લખણ જ એવા છે, ભૂંડ ઘોડે 12 વાગ્યા સુધી ઉતાર્યો છો, જાગીને પાછા ગધેડા ઘોડે ભાગો છો, લખણ બધા પશુના, માણાની દવા લેવા જાઓ છો. પણ જો તમે સાંભળી લો, જીવન છે ને માણસનું એ ખરેખર હળવું ફૂલ હોવું જોઈએ, ભારેખમ નહીં. ભગવાન કૃષ્ણએ શું કીધું કે જો એ જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી એકદમ હળવું જીવન, વાંહળી વગાડી, મિત્રો આરે રહ્યા, માખણ ચોર્યું, માટલા ફોડ્યા, ગાયો ચારી, ગોવર્ધન ઊંચો કર્યો, જેવું ગોકુળ મૂકીને મથુરા આવ્યા જો પાત્ર ફરી ગયું. એમ જીવનની આપણી ઉંમરમાં જેમ જેમ અથવા તો સંપત્તિ જેમ જેમ આવતી જાય, જેમ જેમ હારા થતા જાય ને, એમ સ્વભાવની અંદર ફેરફાર થતો જાવ છો. ઈનું ઈનો રહેવાય. અને વટ તો હાવ કાઢ નાખવો, આપણે ખોટો વટ નહીં, વટ કરવાનો હોય ત્યારે. આપણે તો મોટરસાઇકલમાં વટ કરી, હું થોડો વાહે રહું પણ આગળ કાવું હોય છે. એક જણો હોન્ડાને જેટલું લીવર આવે ને બધું દઈ દીધું, અને વાહે ભાઈ એ અડધું ઘાસલેટ નાખેલું છે રામ જાણે, વાહે ભાઈ ધવાડાની એકલી હેડ થાય હો જાણે, ઉતાહણી હાલી જતી હોય એમ, ડ્રુમ ડુમ 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 ડ્રુમ ડ્રુમ કરતો ઘા કરે જતો હતો. અને એમાં ટ્રકની સાઈડ કાપવા ગયો, એટલે ટ્રકની સાઈડ કાપતો હતો, તેના ડ્રાઈવરની બાજુમાં આવ્યો ને, એટલે એના ડ્રાઈવરને કીધું એ હોન્ડા આવડે, બોલો કે ગાંડું લાગે, ઊંડું મોટું ખટારું આખું હોન્ડું નહીં આવડતું હોય, હજી કે ન કહી તો નીકળી જાઓ બૂમ દઈ. આગળ જતો હતો તો એસટી જાતી બસ જાતી, બસના ડ્રાઈવરને કીધું એ હોન્ડા આવડે, બોલો કે આવી બસ આખું શું લક્ઝરી નાને, જવાબ દઈ ન તો નીકળી ગયો. આગળ ફોર વ્હીલ જતી થયો, ફોર વ્હીલની સાઈડ કાપી, પછી તો બધી એકોને શાળી હાલતી હતી હોન્ડા, વાહે ધવાડાની હેડ જ થતી. ફોર વ્હીલ વાળાને પૂછ્યું, ફોર વ્હીલ વાળો કે ગાંડો લાગે અમને, ફોર વ્હીલ આખી હોન્ડા નહીં આવડતું હોય. હજી એ ત્રણેયની સાઈડ કાપીને ગયો ને, તો હવે તો જો આપણા અમુક વિસ્તારમાં ઘણી વાર આપણે શું કરીએ, તાત્કાલિક પાઇપલાઇન રોડ પાસ કરી હોય એટલે ધૂળનો બમ્પ કરીએ તાજો, એ કોકે તાજો ધૂળનો બમ્પ કરેલો ને એકોને શાળીમાં હોન્ડા ટેક્યું હો, મોય ઉલ્લે એ મૂલ્યો હેઠે ઈન માથે હોન્ડા પડ્યું પડ્યું હોન્ડા ગાંજે ડ્રુમ 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 ડ્રુમ, ઓલો હલવાઈ ગયેલો. ત્યાં ઓલા વારા ફરતી ફોર વ્હીલ બસ અને ટ્રક વાળો એ ત્રણેય ઉભા રહ્યા, એટલે ઓલા ત્રણેય ડ્રાઈવરે ઉતર્યા હતા કે આ તો પૂછતો થઈ જ છે. પછી ઓલા ત્રણેયે પૂછ્યું કે અમને તો હોન્ડા નથી આવડતું પણ તને આવડે, ઓલો કે મને નહોતું આવડતું તો તમને પૂછતો હતો, અને બ્રેક ક્યાં આવે એમ, બિચારો બ્રેક પૂછતો હતો. એમ જીવનમાં બ્રેક વગરનું ક્યાંય હાલવું નહીં, ક્યાં ક્યાં અટકવું, ક્યાંથી સટકવું, આ બે વસ્તુ આવડી જાય ને તો કોઈ દી ભટકવું ન પડે અને કોઈ દી ક્યાંય લટકવું ન પડે ભલા માણે. એટલે જીવન જેના ઉજળા હોય
જો આ આ આ કોરોનામાં આપણે તો લોકડાઉનમાં બહુ ગામડામાં આપણે વાંધો ન થયો ભાઈ. શું કામ? આપણા ફળિયા મોટા કાંઈ નહીં તો વાડીએ વ્યા જતા હતા ભાતા લઈને. એક શહેરમાં ન જવાય એટલું જ હતું ને, એટલે બહુ ટેન્શન ન થયું. પણ તમે આ અમદાવાદ ને સુરત મુંબઈ ને આ આ બાજુના એ બાજુ જુઓ તમે, તમે કલ્પના કરો ઘડીક બેઠા બેઠા કે જેને 10x10 રૂમમાં ત્રીજા માળે રહેતા છે એનું હું છું છે, વી વી માળ પસા પસા માળ. એ લીપુઈ બઈ નથી, બારું તો નીકળાય નહીં, બહાર નીકળે તો મોર બોલતા હતા. મને એ જ થાય કે એ 10x10 રૂમમાં ઘૂઘો ઘૂઘી બે અને શાર એના બસા, એ સજણે કર્યું શું હોય છે? 2 મહિના આમ જ બેઠા છે ને આમ. એક ભાઈને મેં ફોન કર્યો, એક ભાઈને ફોન કર્યો કારણ કે એ બહુ ઘરે રહેતા જ નહીં, એટલે મેં એને ફોન કર્યો. મેં કીધું કાં ભાઈ બહાર નીકળો કે નહીં? મને કે નહીં માયા ભાઈ, બહાર નીકળે તો મોર બોલે, એની કરતા ઘરની કોયલને ન સાંભળીએ. લે હા, ઘડીકમાં કોયલ થઈ ગયા. અને ખરેખર ભક્તિ હલવાના પછી જ થાય છો, ભક્તિ તે હલવાના પછી જ થાય. એક ભાઈને મેં ફોન કર્યો, બહુ મોટા માણા, એ તો નામ આપું તો ઘણા ઓળખતા હોય, આવો મોટો માણા, બહુ બિઝનેસમેન, એટલે બીજી રીતે મોટો નહીં, ધંધામાં મોટો એમ, બાકી તો હું મોટો હોય, જે આપે બીજાને મદદ કરે એ સમાજમાં મોટો છે. કેટલું કમાય છે એ મહત્વનું નથી, એ કેટલાને કમાવે છે એ મહત્વનું છે સાહેબ. એટલે મેં એ ભાઈને ફોન કર્યો, લગભગ તો એ બહાર જ હોય, પરદેશમાં ને મોટા સિટીમાં બહુ જાજા કામ હાલે, એટલે મેં એને ફોન કર્યો. કારણ કે એ કાયમ માટે ઓફિસ ઘરેથી ઓફિસે વ્યા જાય ને ઓફિસ એટલી સાઈડ ઉપર વ્યા જાય ને કેદી ઘેરે આવે કંઈ નક્કી નહીં, આવો બીજી માણા, એટલે મેં એને ફોન કર્યો. મેં કીધું કા ભાઈ કેવું લાગ્યું આ લોકડાઉન? અને શું બોલતો હતો ચીપી ચીપી, માયા ભાઈ ખરેખર ઈશ્વરે આપણને ફેમિલી સાથે રહેવાનો અવસર આપ્યો, અમે તો એકચ્યુઅલી ઘરે રહેતા જ નહોતા, રાતે 12-1 વાગે આવીએ, ઘરના છોકરાએ છૂઈ ગયા હોય, છોકરા છૂતા હોય ત્યાં નીકળી ગયા હોય, એટલે ઈશ્વરે બહુ પ્રાર્થના સાંભળી મારી. લે મને કે માયા ભાઈ તમે સાચું નહીં માનો, લગ્નથી મારે 20 વર્ષ થયા, આ 20 વર્ષમાં મને પહેલી વાર ખબર પડી તારી ભાભીને નાક પાસે નાનો એવો તલ છે. લે નિરખીન જોવાના મોકા નહોતા મળ્યા, તમે કલ્પના તો કરો. પણ તમે જેટલા આવા આવા ધાર્મિક ક્ષેત્રમાં આવા કાર્યમાં જેટલા એમ કહેવાય સપોર્ટ કરશે ને, આમાં જેટલો સમય આપશે ને, ઈશ્વર એને કોઈ દિવસનો સમય બગડવા નહીં દે સાહેબ. ધાર્મિક ક્ષેત્રમાં જે સારા કામ કરે, ધાર્મિક ક્ષેત્રમાં જે સેવા કરે, એને ઈશ્વર કોઈ તકલીફ ન પડવા. વાતો તો ઘણી છે ભાઈ, વાતો તો કિશોરદાનજી તમને દાંત આવે છે, હા એટલે તમને દાંત આવે એટલે અમે સફળ છીએ. આપણે રોજ આર્યા હોય પ્રોગ્રામમાં ને જો આ આ આપણે આ સીતા વિદાય કથા આવતી હોય જ્યારે સાજિંદા કથામાં બેઠા બેઠા રોતા હોય એનું ન રોતા હોય, આગલી કથાનું પેમેન્ટ બાકી હોય. અમારા 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 વગાડવાળા દાંત શું કામ કાઢે ખબર? દાંત ન કાઢે ત્યારે એમ થાય કે અમને મજા ન આવે એમ, હા એટલે એ પછી દાંત કાઢે. મુકા ધન્યવાદ છે તને, થેન્ક યુ. બોલો બીજા જુનાગઢથી આખી ટીમ, દરેક વગાડવાવાળાને તાળીઓથી વધાવો. અમારે આ બધા મંજીરાવાળા ભાઈઓ, બેન્ઝાવાળા ભાઈઓ, એમાં અતિ અઘરામાં અઘરું મંજીરો, મંજીરાથી અઘરું વાદ્ય એકે નહીં ભાઈ, આખી રાત વધારે વધારે બળ કરતો હોય ને કોઈ તો મંજીરાવાળા તૂટી જાય. આમાં અમે બદલતા રહે એ ઈનાઈ, પછી સવારે પ્રોગ્રામ પતે તો ઓછામાં ઓછા રૂપિયા એના. આ દેશનો નિયમ જ એવો છે, વળ ખાય વાંદરો, માલ ખાય મદારી. પણ કેવું કેવું આમ તમે સાંભળો, કોઈ દી કોઈ દી મંજીરાવાળા બીમાર ન પડે, ઈશ્વર એને સામું જોવું કોઈ દી. આ આ મોટા મોટા યોગા છે, ભલે રામદેવ બાબા સારા આપણા એને પગે લાગુ, કારણ કે જેણે પતંજલિ યોગ આખા દુનિયામાં જાહેરમાં મૂક્યો બરોબર, પણ એ ભલે યોગ કરતા હુફ
પણ આવે મંજીરા વગાડવા જો, 10 મિનિટ નો વાગે હો ભાઈ, ઘડીક જો આવી જાય તો મળે આમ 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 કરવા પછી નહીં બચે કા, ના ના આવો ને, આયો શું કામ? આ કેવલ ને કેવલ મંજીરું નથી સાહેબ, તાલ અને સૂર એની અંદર પ્રવેશ કરી જાય છે ને પછી એને થાક નથી લાગતો. કહેવાનો મારો અર્થ જ છે, તમને જેની અંદર રસ પ્રાપ્ત થઈ જશે ને પછી તમને થાક નહીં લાગે. અહીંયા સ્વયંસેવકો રાતના પ્રોગ્રામ, દિવસે કથા, એની અંદર બધે સેવા કરવી. હમણાં મને ઓલો ભાઈ ચા પીવા પાવા આવ્યો ને કીટલી લઈ, એ મને પાછી યાદી કરતા ઓલા પ્રોગ્રામમાં અમે હતા ત્યાંથી હું સાફ હતો હતો, બોલો એને શાનું ગૌરવ હોય. ખરેખર આ રૂપિયા ખૂબ ઉડે છે, બધાને તાળીઓથી વધાવો. બાકી અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા, આખી રાત તળેલા નાખ્યા ને ભાઈ, 250 રૂપિયા નોચ્યા, 250 નોચ્યા મારા, એમાં લાઇટ ઝટકો ખાઈ ગઈ. 5 મિનિટ પછી લાઇટ આવી તા એ 250 ન મળે, એ ઉપાડી ગયું કોક. અને ભાઈ આયોજકોએ આપણા લોઠકા બધા, એણે અમારા કાઠલા પકડ્યા, તમારી પાસે પીડ્યા હતા, લઈ કોણ જાય? અરે મેં કીધું આવ્યા લાફાર છે ને મારી નાખશે આવડા. એટલે મેં ઓડિયન્સમાં કીધું, બાપા જે લઈ જાય દઈ જાઓ ભાઈ, આ તો અમારી ઇજ્જત કા સવાલ હે, જે લઈ જાય દઈ જાઓ. એટલે મને હરેશદાને કીધું, મને કે માય ભાઈ દેવા તો આવવા હોય પણ આ સાલું લાઇટે હવે દેવા આવે તો ખરાબ લાગે ને. મેં કીધું 5 મિનિટ પૂરતી લાઇટ બંધ કરી ગયો, અંધારામાં દઈ જાઓ બાપા. 5 મિનિટ પછી લાઇટું બંધ કરી, લાઇટ ચાલુ કરી તો હાર્મોનિયમ એ નહોતા, તબલાય નહોતા, બોલો કોરા ધાકોર હમણાં બેઠે. એકવાર અમારું સંબલની ખીણમાં પ્રોગ્રામ, એ રાખે ઈવડાય ત્યાં ડાયરો રાખ્યો આ ગબ્બર સિંગે ને એને ફૂલન દેવી, હવે ડાકુએ ડાયરા રાખ્યા. હવે પછી તો એણે તો જે કાંઈ હતું એ બધું સોના સાંદી ને બધા અમારી માથે ઢગલા કર્યા. ભાઈ ભાઈ મેં કીધું પેઢી સુધરી ગઈ, હવે આપણે પ્રોગ્રામ થોડા કરાય. હ એ અમે કોથળા ભરી ભરીને પછી તો ગાડીઓમાં નાખ્યા ને એ પાછા ગાડીઓમાં પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યા, હણ આડા ફેર્યા ઈના એ જો હલોપ કાઢી નાખો જેવો, એ માર દયા જાય કે છોડ દયા જાય. એટલે અમે કીધું ભાઈ અમે રાચે જે પ્રોગ્રામમાં હતા એ સહી, તકે અમે જે રાચે હતા એ જ અમી સહી, તો ભલામણ અમે તમારા મહેમાન હતા. એ કે મહેમાન હતા એ વાત હાશી, હું કાં પણ તમારું જ દીધેલું છે, તકે એ જ્યારે તમે ગાતા હતા ત્યારે દીધું, એ અમારી ફરજ હતી. અને અત્યારે આડા ફેરાય આ અમારો ધર્મ છે, લે હા લઈ ગયા પાછા, હું કરવાનો તળેલા નાખીને પાછા. પણ સાહેબ એ તો એક જ આપણી આ ભૂમિ છે કે માનવીની પાસે કોઈ મીઠો આપ જે રે રે જી Hey.
તેજે રે આવકારો મીઠો આપ જે રે રેજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે બને તો તો આપ જે રે રેજી અરે રે બને તો થોડું આપ જે રે રેજી આપ જે રે રે જી અરે આવકારો મીઠો આપ જે રે રે જી ભલે ને આવ્યા એ યમે જોતા તમારી વા ક
કાગયે ને પાણી પાજે કારો મીઠો આપ જે રે રે જી અરે આવ કારો મીઠો આપ જે પછી કોઈ આવે આવકારો મીઠો આપજે અને તારે કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડું કાપજે અને સાંભળી લેજો આવી ઘટનાઓ બની હશે આવા આવકાર આપ્યા હશે ત્યારે આવા ગીત લખાણા હશે નહીંતર જોજો આપણે ઘણાને ઘેરે જઈએ ને હવે ભલે ઘડીક પડ્યા ભાઈ એટલે ભલે પડ્યા ભીરું ભીરું સારું લાગે ભાવેશ મારા ઉપર થોડોક ભાવ રાખ ભાવલા અમારા ભગાભાઈના છોકરાને નામે ભાવલો છે અમારા ગામમાં આવો એક ભાવલો છે બહુ એ ભાવલો બહુ સારો છે એ નોરતામાં ગોપી થાય પાછું હા સરસ હો પણ આમ જાણે હા થાઈલેન્ડના મહેમાન હોય એવો લાગે એમ બહુ સરસ હા 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 હવે હવે ખરેખર આપણે અમુકને ઘેરે જઈએ ને સાહેબ ગરધણી હારા હોય પણ એ બધું પૂતરે પારખા હોય એના છોકરા ઉલ્લી ઉલ્લીને આપણા ખોળામાં પડે હો પાછા છોકરાના નાકમાં લઈ ઝીરોના લેમ્પ થતા હોય આપણું આપણું ગામડું ગામડું છે એક છોકરો ભણવા ગયો ને એક છોકરો ભણવા એ છોકરો ભણવા ગયો એટલે ન્યાલી અને શિક્ષિકા બેન હતા ને એણે ફોન કર્યો એના વાલીને છોકરાના પપ્પાને કે વડીલ આ છોકરાને ક્યાંક નવરાવી ધોવરાવીને મોકલો ધોયેલા કપડાં પહેરાવીને આ દુર્ગંધ મારે જ હાથ આઠ દિવસથી નાયો નથી ત્યારે ઓલે હામો જવાબ હું આપ્યો બેન અમે એને ભણાવવા મોકલી છે એ હું ગાડવા નથી મોકલતા આવું બોલો મેં તો જોયેલું છે એવા છોકરા ઉલ્લી ઉલ્લી મહેમાનના ખોળામાં આવ્યો મહેમાન આવ્યા મહેમાન આવ્યા મહેમાનના કાન પગે પાછો મહેમાનના ખંભે તો હેડા લૂસતો હોય મહેમાન આખો હુગાતો હોય કરે અહીંયા ક્યાં આવ્યા આપણે કેમ છો મહેમાન છોકરો કરો એટલે પપ્પા એમ કે જો મહેમાન આમ જો નીચે વીએ ખાટલાથી નીચે વીએ હવે ખાટલાથી નીચે આવવાનું કહે ને ખાટલા નીચે વયો પણ ખાટલા નીચે વયો આવે ખાટલાની નીચે ઊંધો હુવે અને પછી પગથી મહેમાનને ઉંચા કરે ધીકી 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 પછી મહેમાને ગરધણીને પૂછ્યું સાંભળજો મહેમાને ગરધણીને પૂછ્યું કે આ માનતા વગેરેનો લાગે હાવ તમારો આ છોકરો જે જન્મ થયો તમારે પણ હાવ માનતા વગેરેનો લાગે અને હતો એમ જ એટલે જ્યારે ગરધણીએ કીધું તમને કેમ ખબર પડી તક તમારું નથી માનતો ને એટલે કહું પણ જાના ખાલી ઈશારો કાફી હોય પાછે પાછે તેલ નાખવાનું ન હોય ખાલી ટકોર ખાલી એક વેણ નીકળી જાય મોઢામાંથી અને આખી ખબર પડી જાય એનો એક બારે નાનો દાખલો દેવો છે આશ્યની ધારે તો ત્રણ કલાક સાહેબ જોક સિવાય બીજી કોઈ વાત ન આવે પણ કહેવાય ગયું આ પરગણું એવું છે અહીંયા મારી માતાઓને અત્યાર સુધી અહીંયા હાજરી છે આ વિસ્તારની અમીરા તમારે ગામો ગામ અમે ફરતા હોઈ પણ સાહેબ બિલકુલ રૂડું નથી લગાડતો પણ અમને અમીરાતની ખબર પડે ને જે વિસ્તારમાં જઈ ધાર્મિકતા ત્યાં વધારે હોય કે જે પ્રોગ્રામમાં રાતના સમયમાં એટલી માતાઓની હાજરી હોય ને એની ઉપર એમને ખબર પડે કે અહીં ધાર્મિકતા કેટલી છે બાકી નીકળાય રાતનું બહાર રામ રામ કરો અને વાહન લઈને ગામમાં હોય આપણાથી હવા કાઢ નાખે ડો ના પુરુષ મોટો સેનાથી રોટલે મોટો અને રોટલો સેનાથી મોટો આવા રોટલા કરવાવાળી માવું બેઠી હોય ને એને નહીંતર તો બાકી એક ભાઈએ ફોન કર્યો એની પત્નીને પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન મેં ઉપલબ્ધ નહીં હૈ હા પણ તારા આંગણિયા પૂછી કોઈ આવે એક નાની વાત મારે કરવી છે તારા આંગણિયા પૂછી કોઈ આવે આવકારો મીઠો આપજે પૂછી ના આવે સાંભળજો એનો એક નાનો મારે દાખલો દેવો છે બરોબર દિયા થમાનું ટાણું છે
ધીરે 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 ભગવાન ભાસ્કર રનાદેને ઓરડે દૂધનો કટોરો પીવા જઈ રહ્યા છે. અંધારાના ઓળા ધીરે 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 ધરતી ઉપર ઉતરતા આવે છે અને એમાંથી બે ઘોડે સવાર ધીમે ધીમે ઘોડલીઓ હકારતા હકારતા હાલ્યા આવે છે. એમાં એક ગામનો જાપો આવે છે, સાહેબ આ વાત સાંભળજો. આ વાત ચાલુ હોય ત્યાં સુધી લગભગ કોઈ ઊભા ન થાવ તો વાત કરવાની મને મજા આવે, બાકી જેને હાવ હે 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 જ કરવું હોય તો એ પછી રાઉન્ડ લેવું. હા બધું આવે ને, આ તો રેડીમેડ દુકાન છે ભાઈ, જે માપનું કપડું ફાળ છે એવું દેવું. પણ સાંભળજો, હાસ્ય જીવનમાં લે આનંદ આપે, પણ અમુક વાત છે ને એ જીવન જિંદગીભર ક્યારેક કાયમ આવે. એ આડી આવીને ઊભી રહી ક્યારેક વાત, એનો એક નાનો બરોબર. હાંજ પડી ગઈ છે, બે ઘોડે સવાર ધીરે ધીરે ઘોડેલા ઘોડેલી રમાડતા રમાડતા હાલ્યા આવે છે અને એમાં ગામનો જાપો આવ્યો અને ગામને જાપે બે વડીલો ઊભા છે. આરતી થઈ ગઈ છે ઠાકરની અને એવે ટાણે બે ઘોડેસવાર અંધારો ઉજી ધીરે ધીરે થાય છે અને બે ઘોડેસવાર પૂછે છે કે ભાઈ આ ક્યું ગામ? આ મોણપરી ગામ છે. હે કે મોણપરી ગામ છે? ઓ ભલા કાઠીનું મોણપરી? હા. બે અસવારે હામ હામું જોઈ લીધું કે આગળ હવે આગળ જઈ ક્યાંય ગામ આવે ન આવે અને ગીરમાં કદાચ ભૂલા પડી જાય એની કરતા મોટો આશરાનો મોટો માણા છે, રોટલાનો દેનારો છે. ભલે આપણે આંખની ઓળખાણ નથી પણ પરોણાને હાચવા વાળું આ ગામ છે, ની ઘર છે. હાલ આજ રાતના રોકાઈ અને કહેવા ગયો સાહેબ બરોબર એમ કહેવાય કે દિલ્હીએ જાવું. ભલા કાઠી હળી કાઠી મારો પરોડલા આવ્યો, આંખની ઓળખાણ નહોતી, મારા મહેમાન આવ્યા, મારો બાપલ્યો આવ્યો, બેના ઘોડા બંધાડા, ડેલીના ગડારામાં ખાટલા નખાણા, બે મહેમાનને પાણી પાયા, બે મહેમાન બેઠા છે. હવે વાત તમે સાંભળી લેજો. હવે દરબાર ઓરડાની અંદર જઈને એટલું કહે છે કે સાંભળો છો? હા. બે મહેમાન આવ્યા છે દરબાર. આજની રાત મારે ને તમારે વાળું વગેરે હોવાનું હતું, ઘરમાં એક મુઠ્ઠી જાહેર નથી, એટલું નહીં પણ કોકને ઠામડું દઈ આવું ને એવું દેવા જેવું આજ આપણી પાસે ઠામડું હવે વાહે વધ્યું નથી. તમે સાંભળી લો કેવા મહેમાનોને હાચવાશે દરબાર. હવે શું કરવું? તેથી ભલા કાઠી એટલું બોલ્યા હતા કે સાંભળી લ્યો કાઠિયા વાડમાં કોક દી ભૂલો પડી ભગવાન, થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા, કાલથી કાઠિયાણીયા દુહો ગવાહે નહીં હો. તાકેનો એક રસ્તો છે કે શું દિયાચ મે હું બરોબર આપણા વાડામાં ગઈ હતી ત્યારે ચાણાના મોઢવામાં મેં એમ કે ભાઈ નાગને જાતો જોયો હતો, હવે હું મોઢું ઉખેડું, નાગને ગોતું, નાગને કરડાવું. જો ભાઈ પોતાનું આશરા ધર્મ પાળવા માટે પોતાનું બલિદાન દઈ દીધા સિદ્ધિના, એમ કે ભાઈ કે આ દાખલા તમે સાંભળો. કેવો પ્રયાસ, કેવી તૈયારી કે દરબાર મુજાતા ને હમણાં જાઉં વાડામાં, સાણા ઉખેડું અને એ ભોરિંગને પકડું અને એને કરડાવું અને એના કડવાથી મારું મૃત્યુ થાય, મારા મૃત્યુના સમાચાર મહેમાનને મળે તો એ ખાધા વગેરેના બેહે ને તેમ આપણું ઘર લાજશે નહીં, તે ખાય નહીં. માણા ઘરમાં લાશ પડી હોય તો કોણ ખાય? અને એટલે મહેમાન ભૂખ્યા રહે તો આશરા ધર્મ લાજશે નહીં. તાક તો પણ હવે મોડું કરોમાં હવે તો વાળું વખત સાંડતો જાય છે. અને કહેવા ગયો સાહેબ ગયા, મોઢવું ખોલ્યું, નાગ ગોત્યો, પણ આજ નાગને ફફેડે છે પણ આ નાગ નથી કળતો. કલ્પના તો કરો તમે, આજ વાસુકી કળતો નથી. બે ત્રણ વાર ઝટકા માર્યા, નાગને પૂંછડી દબે છે, ફણ ઉપર મારે છે પણ નાગ કળતો નથી. થોડીક વાર લાગી, કેમ હજી કઈ સમાચાર આવ્યા નહીં? હવે સાંભળજો, દરબાર આવે છે, કાઠિયાણી દરબાર માફ કરજો, આજ મને કાળોતરો કડતો નથી. કાઠિયાણી મેં એવી કઈ ભૂલ કરી કે આજ તમે મારે આબરૂ કાઢવાની વાતો કરો છો? પણ કાળોતરો ન કરે. દરબાર ઉભા રહ્યો હવે, છળપ છળપ કરતા પગલા ફેર્યા, એટલું નહીં એ ફરીવાર મોઢવામાં હાથ નાખી અને નાગને લીધો. લીધો તો ખરો પણ પોતાની ડોકમાં નાખ્યો સાહેબો, ડોકમાં નાગ નાખીને ઘૂંઘટો તાણી અને એમ કહેવાય કે જ્યાં ઓરડામાં આવી અને ઘૂંઘટો ઊંચો કર્યો, લ્યો જોઈ લ્યો દરબાર. એ જોઈ લ્યો દરબાર કીધું ને સાહેબ, એ હાપ નહોતો, ઝૂમણું હોનાનું થઈ ગયું હતું.
આ સત્ય ઘટનાનો કાલ હોવાનો દાખલો તમે સાંભળજો. હોલાનું જુમણું ડોકમાં કે કાઠિયાણી આ તો જુમણું કે હે આમ જોયું તો કાઠિયાણી જુમણું હાચવી રાખ્યું હતું. ના દરબાર, મેં તો નાગદ ડોકમાં નાખ્યો હતો, પણ આજ હુરજ નારાયણે આપણી આબરૂ રાખી છે. જાવા જુમણાને હવે વેપારીને ત્યાં મૂક્યાવો અને મહેમાનના ભાણા હાજવી લ્યો. એ અડધી રાત ન થાય એ પહેલાં સાહેબ ભાણા તૈયાર થયા, પણ વેપારીને ત્યાં જુમણું મૂકી અને કહેવા ગયો કે એના ભાણા મેઘાણીને આ પાઠ લખવો પડ્યો છે. ભલા માણા જવસંત મેઘાણીને આ લખવું પડ્યું છે. કહેવાનો અર્થ, આ દેશની જગદંબા ધારે ને તો એના પતિને પરમેશ્વર બનાવી શકે, આ જગદંબા ધારે ને તો સુદામાને કૃષ્ણ સુધી મોકલી શકે, અને આ દેશની જગદંબા ધારે ને સંસ્કાર એ આપે છે અને બીજા સંસ્કાર ગુરુ આપે છે. નહીતર એક ભાઈ એક ભાઈનો છોકરાનો હોસ્પિટલમાં જન્મ થયો ને, હોસ્પિટલમાં જન્મ થયો ને, તો નર્સની વીટી ખોવાઈ ગઈ. બોલો, નર્સબેનની વીટી ખોવાઈ ગઈ, નાખું દવાખાનું ઊંચું લીધું. મેરી અંગૂઠી કહાં ગઈ, એ મેરી અંગૂઠી આઈ થી સંબંધ થયેલો બિચારી, અંગૂઠી વીટી જડે નહી, મેરી વીટી ક્યાં ગઈ, મારી વીટી ક્યાં ગઈ. એ વાત છે, ઠોલો ભાઈ જે બહાર ઉભેલો ને જેનો ઘેરે છોકરો પધાર્યો એને ખબર પડી. કીધું, નશબેન હું કેમ બાપા તળેલા નાખો છો? કે ભાઈ કાંઈ નહીં, મારી વીટી ખોવાઈ ગઈ. એ કે ગોતોમાં, કે તો મારા છોકરાને મુઠ્ઠીમાં જોવો જાઓ. અરે કે પણ હજી તેનો જન્મ છે, તક જન્મ છે પણ દીકરો મારો ને. રાજકોટથી ગાંધીનગર સુધીમાં જેટલા ખિસ્સા કપાય અમારી પેઢી કાપે છે, અને અમારા છોકરા જન્મતા વીટ્યું ન છોરે તો અમારો દીકરો ન કહેવાય. અને ખરેખર ત્યાં અંદર જઈ જોઈ તો હું આ રોતો હતો ને, પણ એને મુઠ્ઠી ખોલી તો વીટી એમાં જ નીકળી. બોલો, એ તો એવા સંસ્કાર હોય ને સાહેબ. હે, પણ પારણા માલી સુણવી જેને વંશ ગોહિલોની વાત, બાલુડાને માત સમજાવે અને તેથી એને નિંદરું આવે. મારો કહેવાનો અર્થ એ છે, જ્યાં સંસ્કાર હોય, જ્યાં ભવના ભાતા ભેગા થયા હોય, ત્યાં જ કંઈકનું કંઈક બનતું હોય છે. અને એમ આજે જે આવા ઉજળા કાર્યક્રમ માટે આ બધાએ જે તનતોડ મહેનત કરીને આવું કાર્ય જે કરી રહ્યા છો, અને એ ટાઈમે અમને જે બોલવાનો અવસર મળ્યો, મેં પણ સવા કલાક દોઢ કલાક જેવું લઈ લીધો. હજી દરેક કલાકારો બાકી છે, સમય હશે તો બીજો પાસો રાઉન્ડ લેશું. આપ લોકોએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપનો ખૂબ 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 આભાર. આગળનો દોર પાછો હું ભરતદાનજીને સોંપું. આવે છે ભાઈ શ્રી ભરતદાન ભાઈ ગઢવી.